લીત રાણીપ વિસ્તારમાં હિંડોળા મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાં કઠોરના હિંડોળે ભગવાનને લાડ લડાવીને ઝુલાવવામાં આવ્યા હતા ભક્તો દ્વારા સુંદર ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો ભક્તિભાવ સાથે જોડાયા અને ભજન કીર્તન કરી કઠોરના હિંડોળા કરી દર્શન ભક્તોએ લહાવો લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત આજે શ્રી સ્વામિનારાયણ મંદિર રાણીપુરમાં જે ચાલી રહ્યું છે મંડળ એમાં અત્યારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે અને આવા હિંડોળા પર્વ તો અનેક બીજા મંદિરોમાં પણ ચાલતા જ હોય છે કથા વાર્તા કીર્તન ભક્તિ દ્વારા ભગવાનને રાજી કરવા માટે અલગ અલગ વિવિધ પ્રકારના દ્રવ્યોથીને રીતે હિંડોળા સજાવી અને ભક્તો પોતાના હૃદયરૂપી હિંડોળે ભગવાનને ઝુલાવતા હોય છે આ એક ભારતીય સંસ્કૃતિ છે કે ભગવાને આપણને જે કાંઈ અર્પણ કર્યું છે એમાંથી કિંચિત આપણે ભગવાનને આપણા ભક્તિભાવ રૂપે સેવાભાવ રૂપે તનથી મનથી ધનથી ભગવાનના કામમાં આવીને ભગવાનને રાજી કરી શકીએ એવા ભાવથી આવા વિવિધ પ્રસંગો ઉજવી અને ભગવાનને રાજી કરતા હોય છે એમાં આજે આ ભક્તોએ કઠોળના કરી અને ભગવાનને રાજી કહે છે કારણ કે કઠોળ પણ ભગવાન એક આપણને આપેલું જ એક ધાન્ય છે અને કઠોળની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે ઘણા પ્રકારના પ્રોટીન રહેલા હોય છે આ ભગવાનનો એક આપણી ઉપર એક દેન છે ઉપકાર છે તો એ ઉપકારના બદલામાં યદ કિંચિત આપણે ભગવાનને એક ભક્તિભાવ પણ થાય અને આપણે એક ઋણ પણ ભગવાનની બાજુ આપણે અદા કરી શકીએ એવા એક ભાવથી આ પ્રમાણે ભક્તો આવા વિધવિધ પ્રકારને ભારતીય સંસ્કૃતિ પણ છે કે અલગ અલગ ઉત્સવો કરી કરી અને ભગવાનને પ્રસન્ન કરતા હોય છે ભગવાનના ચરણે પોતાનું તન મન અને ધન જેટલું બની શકે એટલું અર્પણ કરતા હોય છે એના જ ભાગરૂપે આ ભગવાનને રાજી કરવા માટે અહીંયા ન્યૂ રાણીપ મંદિરની અંદર ભક્તોએ આવો પ્રસંગ ગોઠવ્યો છે અને બધા ભેગા થઈને ભગવાનને રાજી કરી રહ્યા છે અમરેલી રાજુલા શહેરમાં ડિમોલેશન પહેલા પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ ગઈ જિલ્લામાં અમરેલી ધારી સાવરકુંડલા બાદ હવે રાજુલામાં ડિમોલેશનની કામ